स्वागत है तमारू अमारी चैनल मॉम एंड डॉटर कुक्स में। आज आप बनाईशू फ्रूट सलाड पुडिंग। तमें फ्रूट सलाड तो खाधुज हशे, पण फ्रूट सलाड पुडिंग क्यारे नहीं खाधु होय। अने ज्यारे पण क्यारे गळ्यू खावानुं मन थाय तो तमे आवी रीते फ्रूट सलाड पुडिंग फटाफट बनावीने तैयार करी शको छो। ज्यारे तमारा घरमां कोई मेहमान आवाना होय त्यारे पण तमे आ डिश बनावीने सर्व करी शको छो। तो चालो बनावीए आजे आपणे फ्रूट सलाड पुडिंग। नवी नवी रेसिपी शीखवा माटे अमारी चेनल ने सब्सक्राइब करो अने नवा विडियोना नोटिफिकेशन माटे बेल आइकॉन ने जरूर दबाओ। फ्रूट सलाड पुडिंग बनावा माटे सौ प्रथम आपणे एक तपेली लेशुं। एमां आपणे अर्धो लीटर दूध लीधुं छे, एने गरम करवा मूकी दीधुं छे। आपणे दूध गरम करवा मूकी देवानुं छे अने एने एक बॉइल आवे त्यां सुधीमां आपणे चार चमची कस्टर्ड पाउडर लेवाना छे। एना माटे मैं एक वाटकी लीधी छे, एमां मैं चार चमची वेनिला कस्टर्ड पाउडर लीधो छे, ए नाखवानो छे। चार चमची कस्टर्ड पाउडर लईने आपणे एने दूधमां सरखी रीते मिक्स करी लेवानो छे अने आ दूध ठंडू लेवानुं छे। तमे दूधनी जग्याए पाणी पण लई शको छो अने एने सरस रीते आपणे मिक्स करी लેવાનું છે। કોઈ ગાંઠા ન રહે એ રીતના સરસ એની સ્મૂધ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। દૂધનો એક ઉકાળો આવી ગયો છે એટલે આપણે હવે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ નાખી દેવાની છે। આ પેસ્ટને એકવાર આપણે સરસ રીતે પાછી હલાવી લેવાની છે અને સરસ રીતે મિક્સ કરીને આપણે દૂધની અંદર ઉમેરી દેવાની છે। ધીરે ધીરે આપણે पेस्ट दूध की अंदर उमेरी देशु और आपणे एने सरस रीते मिक्स करी लेशु। अत्यारे गैस आपणे धीमो राखवानो छे। तमे जोई शको छो आपणे पेस्ट नाखी एटले तरत ज आपणुं दूध सरस रीते जाडू थवा मांडे छे। अने आपणे एमां चार टेबल स्पून खांड नाखवानी छे, एने पण आपणे एकवार सरखी रीते मिक्स करी लईए। अने आ दूधने आपणे हवे बहु उकाळवानुं नथी, बे ज मिनिट आपणे एने राखवानुं छे गैस पर अने गैस धीमो राखवानो छे। અને આપણે એને વિસ્કની મદદથી સરસ રીતે હલાવી લેવાનું છે જેથી કરીને કોઈ ગાંઠા ન રહે અને કસ્ટર્ડ પાવડર અને દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય। આપણે દૂધ આવું જાડું રાખવાનું છે, આ પુડિંગ બનાવવા માટે થોડું દૂધ જાડું રાખવું જરૂરી છે। હવે આપણું આ દૂધ તૈયાર થઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એને સાઈડ પર મૂકી દેવાનું છે ઠંડુ કરવા માટે। અને બીજી સાઈડ આપણે એક ચાસણી તૈયાર કરવાની છે, એને માટે મેં ગેસ પર એક પેન મૂક્યું છે અને એમાં આપણે ચાર ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે। ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે, તમે ચાર ટેબલ સ્પૂન પાણી પણ લઈ શકો છો। અને આની આપણે બહુ ચાસણી નથી તૈયાર કરવાની, ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ એને ગરમ કરવાની છે। અને આપણે થોડા કેસરના તાંતણા નાખી દઈશું એટલે એનો કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ બહુ ફાઇન આવે। આપણી આ ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે, ત્રણથી ચાર જ મિનિટ આને રાખવાની છે, બહુ વધારે વાર નથી રાખવાની। વધારે વાર રાખશો તો ચાસણી તમારી જાડી થઈ જશે, આવું જરીક ચિકાસ પડતું થાય એટલું જ પાણી આપણે એનું કરવાનું છે ચાસણીનું। હવે આપણે થોડા ફ્રૂટ્સ લીધા છે, કેળા છે, સ્ટ્રોબેરી છે, દ્રાક્ષ છે, સફરજન છે, ચીકુ છે અને થોડા દાડમના દાણા લીધા છે, કાજુ બદામના ટુકડા લીધા છે। જો તમારી પાસે કોઈ ફ્રૂટ એક બે ફ્રૂટ ન હોય તો પણ કોઈ વાંધો નથી। હવે આપણે આ જે ટોસ્ટ આવે છે એ લેવાના છે। આ મેં બ્રિટેનિયાના મિલ્ક ટોસ્ટ લીધા છે એલચી ફ્લેવરના, લગભગ 12-13 નંગ છે। અને આપણું દૂધ પણ એટલી વારમાં ઠંડુ થઈ ગયું છે, દૂધ ઠંડુ થઈ જાય પછી આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન એલચીનો ભૂકો નાખી દઈશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। હવે આપણે પુડિંગ બનાવવાની તૈયારી કરીશું, એની માટે મેં આવી એક કાચની પ્લેટ લીધી છે। જો તમારી પાસે આવી પ્લેટ ન હોય તો તમે કોઈપણ ડબ્બામાં પણ સેટ કરી શકો છો। પહેલાં આવી રીતે આપણે નીચે ટોસ્ટ ગોઠવી દેવાના છે અને કોઈ પણ જગ્યા ન રહે એ રીતે આપણે ટોસ્ટ ગોઠવવાના છે અને એની ઉપર આપણે જે ચાસણી તૈયાર કરી હતી એ નાખી દઈશું। જો તમારી ચાસણી થોડી જાડી થઈ ગઈ હોય તો તમે એમાં પાણી નાખીને થોડી પતલી કરી શકો છો। આ ટોસ્ટને આપણે સરખી રીતે ચાસણીથી એકદમ કવર કરી લેવાના છે એટલે આપણો ટોસ્ટ સરસ રીતે સોક થઈ જાય અને તમે જ્યારે ખાશો ત્યારે એકદમ નરમ અને સોફ્ટ થઈ જાય। ઉપર આપણે થોડા કાજુ અને બદામના ટુકડા નાખી દઈશું। હવે આપણે આની ઉપર જે કસ્ટર્ડ તૈયાર કર્યું હતું એ પાથરી દેવાનું છે। આપણે કસ્ટર્ડનું પણ એક સરસ જાડું લેયર કરવાનું છે અને એકદમ ચારે બાજુથી સરસ રીતે કોટ કરી દેવાનું છે। હવે ઉપર થોડાક આપણે સ્ટ્રોબેરી મૂકી દઈશું, થોડા આપણે કેળા મૂકી દઈશું, બધા ફ્રૂટ છે થોડા થોડા આપણે ઉપર મૂકી દેવાના છે, ચીકુ મૂકી દીધા, દ્રાક્ષ પણ મૂકી દઈશું। આવી રીતે આપણે બધા ફ્રૂટ ઉપર મૂકી દેવાના છે। આપણે પાછું એક લેયર કરવાનું છે ટોસ્ટનું, ચારે બાજુ સરસ રીતે આપણે ટોસ્ટ મૂકી દેવાના છે
અને ખાસ એ ધ્યાન રાખવાનું કે કોઈ જગ્યા બાકી ન રહી જોઈએ ટોસ્ટ મૂક્યા પછી। અને પાછી આપણે જે ચાસણી છે એ ઉપર મૂકી દેશું। ચાસણી સરસ રીતે નાખવાની છે જેથી કરીને ટોસ્ટ આપણા સરસ રીતે સોફ્ટ થઈ જાય। અને પાછા આપણે થોડા કાજુ બદામના ટુકડા મૂકી દેશું ઉપર। અને એની ઉપર પાછું આપણે કસ્ટર્ડનું લેયર કરવાનું છે। કસ્ટર્ડ એટલું જાડો હશે તો જ તમારું પુડિંગ સરસ રીતે જામશે। તમે જોઈ શકો છો આપણે પાછું સરસ રીતે કસ્ટર્ડ પાથરી દીધું છે। અને પાછા બધા ઉપર જે ફ્રૂટ્સ હતા એ બધા આપણે સરસ રીતે ઉપર મૂકી દીધા છે। અને આપણી આ પુડિંગની ટ્રે તૈયાર થઈ ગઈ છે। હવે તમે થોડેક એને હળવે હાથે પ્રેસ કરી દો જેથી કરીને આપણા ફ્રૂટ્સ છે બધા સરસ રીતે કસ્ટર્ડમાં બેસી જાય। આપણે ઉપરથી થોડી પિસ્તા અને બદામની કતરણથી આને આપણે પાછું ઉપર ડેકોરેશન કરી દેશું। આપણે આને 1-2 કલાક માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દેશું। તમે જોઈ શકો છો 2 કલાક પછી આપણું પુડિંગ સરસ રીતે સેટ થઈ ગયું છે। હવે આપણે એને આવી રીતે તાવેથાની મદદથી આવી રીતે એના પીસ કરી લઈએ। પીસ તમારા આસાનીથી થઈ જશે। આપણે એમાં જે ચાસણી નાખી છે એના લીધે આપણા જે ટોસ્ટ છે સરસ રીતે સોફ્ટ થઈ જાય છે। હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈએ। તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે એનું જે લેયર છે બહાર નીકળીને આવી ગયું છે। તો આપણું આ ફ્રૂટ ટોસ્ટ કસ્ટર્ડ બનીને તૈયાર થઈ ગયું છે। આ ઠંડુ ઠંડુ કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે। આ પુડિંગ તમે 2 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો। તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય અને તમારી પાસે કંઈ જો મીઠાઈ ન હોય તો તમે આવી રીતે કસ્ટર્ડ બનાવીને સર્વ કરી શકો છો। તો તમે એકવાર આને ચોક્કસ બનાવજો અને તમારા અનુભવ અમારી સાથે શેર કરજો। અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।